ગુજરાત પર જ્યારે કોરોનાની બીજી લહેરનું આક્રમણ થયું ત્યારે નાગરિકોનું મનોબળ હચમચી ગયું હતું, પણ મુશ્કેલીઓને સતત પડકાર આપતી રાજ્ય સરકારનું મનોબળ નહોતું હચમચ્યું. કારણ કે હાજર મુશ્કેલીઓ અને મન ધડક વાતોની વચ્ચે પણ વોર રૂમમાં બેઠેલા શ્રી વિજયભાઈ રૂપાણીની સેવાલક્ષી સરકારનું એક જ લક્ષ્ય હતું, લોકોની સેવા અને સ્વાસ્થ્યની સલામતીનું લક્ષ્ય. અને આ જ લક્ષ્ય સાથે મુખ્યમંત્રીશ્રીએ યુદ્ધના ધોરણે બીજી લહેર પર પણ વિજયી મેળવવાની કામગીરી શરૂ કરી. અને ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થયો, એની સાથે જ ગુજરાત સરકારે DRDOના માર્ગદર્શન હેઠળ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટરમાં ઓક્સિજનવાળા 900 બેડની અસ્થાયી ધન્વંતરી હોસ્પિટલ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો, જેને GUCEC ના વર્તમાન માળખામાં માત્ર 10 જ દિવસ જેટલા ઓછા સમયમાં તૈયાર કરવાનું લક્ષ્ય રખાયું. અને મનુષ્ય જીવનની રક્ષાનો સંકલ્પ લઈને આ પહાડ જેવા લક્ષ્યને દિવસ રાત એક કરીને નિર્ધારિત સમય મર્યાદામાં સફળતાપૂર્વક પૂર્ણ પણ કરવામાં આવ્યું. જેમાં ઓક્સિજનવાળા 900 બેડની સાથે વધારે ગંભીર સંક્રમણ ધરાવતા દર્દીઓ માટે 150 જેટલા ICU બેડ વેન્ટિલેટર સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી દર્દીઓને વખત વીતે એ પહેલા જ સારવાર મળી રહે અને ગુજરાતની પ્રજાને કોઈ પણ હાલાકીનો સામનો ના કરવો પડે. આમ સંકટ સમયની સાંકળ એવા અસ્થાયી ધન્વંતરી હોસ્પિટલનું લોકાર્પણ કરીને અમૂલ્ય માનવ જીવન બચાવવાનો પ્રયાસ કર્યો આપણા માનીતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ. અને દેશમાં દાખલો બેસાડ્યો કે સેવા કરવાની ભાવના હોય ત્યાં ક્યારેક સંસાધનો ખૂટતા નથી. આવી સંસાધનોથી સજ્જ ધન્વંતરી હોસ્પિટલમાં આવનાર દર્દીઓનો સમય વેડફાય નહીં તે માટે ટ્રિયાજ ક્ષેત્રમાં જ અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા દર્દીઓની પરિસ્થિતિનું સંપૂર્ણ અવલોકન કરવામાં આવે છે અને એ અવલોકનના આધારે દર્દીને સંક્રમણ અનુરૂપ બેડ આપવામાં આવે છે. આ સાથે જ જરૂરી રિપોર્ટ, એક્સરે, સીટી સ્કેન, ફાર્મસી જેવી પાયાની સુવિધા પણ અહીંયા જ ઊભી કરવામાં આવી છે. એટલે અહીંયા દાખલ થયેલ એક પણ દર્દીને અધહથી ઇતિ કોઈ પણ તકલીફ ના પડે એનું ઝીણવટભર્યું ધ્યાન રાખવામાં આવ્યું છે. કારણ કે આ હોસ્પિટલને કાર્યરત કરવાનો હેતુ દર્દી કે દર્દીના પરિવારને મૂંઝવણ નહીં પણ સહુલિયત પૂરી પાડવાનો છે. મારું નામ પિનાક જોશી છે, વાફણા રહું છું. 34 મારી એજ છે. 30મી તારીખે હું એડમિટ થયો હતો. આવ્યો ત્યારે મારી પરિસ્થિતિ ઓક્સિજનની ખૂબ ડાઉન હતી, તાવ હતો, તાવ ઉતરતો નહોતો. એડમિટ થયો પછી ધીરે ધીરે એના ડૉક્ટરો, નર્સ સ્ટાફ પછી આયા બોર્ડમેન, આ બધાએ ખૂબ કામ કર્યું. દિવસ રાત જોયા વિના એટલી બધી સેવા કરી, એટલું બધું ધ્યાન રાખ્યું, ખાવા પીવાથી લઈ રાતના જમવાની જરૂર પડે તો રાતના જમવાનું આપતા, સૂવામાં અમને કોઈ તકલીફ નથી પડી, ગમે ત્યારે પાણી જોયું અડધી રાત અમને પાણી આપતા, ખાવા પીવાનું અમારું ખૂબ ધ્યાન રાખ્યું છે. અને BSFના લોકોએ પણ ખૂબ સેવા આપી છે. સમ કે કોઈ પણ સેવા એકલા માણસથી થતી નથી, બધા ભેગા થઈ અને કોઈ પણ કામ કરે તો જ એ કામમાં સફળતા મળે છે. ઘણા લોકો એમ કહે છે કે ભગવાન જોયા છે કે નહીં, ભગવાન જોયા છે કે એ તો ખબર નથી, પણ આ છેલ્લા 15 દિવસમાં જે ડૉક્ટર લોકોએ અમને સેવા આપી, જે નર્સ લોકોએ અમને સેવા આપી, જે આ BSFવાળાએ અમને સેવા આપી, જે આયાઓએ અમને સેવા આપી, જે બોર્ડમેને અમને સેવા આપી, આ જે સેવા કર્મચારીએ જેટલા લોકોએ અમને જે સેવા આપી છે એ જોઈ અને હકીકતે એમ છું કે ભગવાન છે આપણી સામે જ છે, ભગવાનને બીજે ક્યાંય બહાર ગોતવા જવાની જરૂર નથી. કેમ કે ભગવાન કદાચ કોઈ સ્વરૂપમાં માણસ જોઈ શકતો હોય છે, પણ અત્યારે મારી સામે જેટલા પણ લોકો છે એ મારી માટે ભગવાન સમાજ છે. જો કદાચ એ લોકો ન હોત તો આ જીવની આ શરીરની અંદર અત્યારે જીવ છે કદાચ જીવ હોત જ નહીં. કેમ કે હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે મને એવું હતું કે હું અહીંથી પાછો નહીં જાઉં, એવી મારી ખરાબ પરિસ્થિતિ હતી.
પણ આ લોકોએ જે સેવા કરી છે, જે લોકોએ ધ્યાન રાખ્યું છે, એટલો બધો પ્રેમ આપ્યો છે કે અડધી રાતે પણ જો એ લોકોને કંઈ કામ સોંપીએ તો હસતા મોઢે એને કોઈ પણ વખત મને ના નથી પાડી. અને મારી તો હજી ઉંમર ઓછી છે, ઘણા તો 80 વર્ષના 85 વર્ષના છે, એ લોકોને ચાલવામાં પણ તકલીફ પડે છે, ખાવામાં પણ તકલીફ પડે છે. એ લોકોની બાજુમાં બેસાડી એની જાતે એને ખવડાવતા, એમની જાતે એમને કોળીઓ પીરસતા. એક નાનું બાળક હોય ને એને પણ એના મા બાપ જેમ પ્રેમથી સાચવતા હોય એની કરતાં પણ વિશેષ આ લોકોએ સાચવા છે. હું લોકોનો ખૂબ 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 હૃદયથી આભાર માનું છું અને ભગવાન એમના જીવનમાં કોઈ પણ તકલીફ ક્યારેય ન આવવા દે, અને તકલીફ આવે એ પહેલાં પરમાત્મા એની તકલીફ દૂર કરે એવી હું ભગવાનને પ્રાર્થના કરું. હું GMDC ગ્રાઉન્ડ COVID-19 હોસ્પિટલમાંથી બોલું છું. મારું નામ જળીનભાઈ સી શાહ, સોલા રોડથી બોલું છું. અહીંયા ડૉક્ટરની ફિઝિશિયન મિંગ એમની એટલી સરસ સર્વિસ છે કે હું 4 જ દિવસમાં ઊભો થઈ ગયો છું, જે બીજા 15 દિવસ સુધી કશું ટેકાણું પડતું નથી. ચાલુ આપણા ફિઝિશિયન ડૉક્ટરના હાથ નીચેના બધા આસિસ્ટન્ટ ડૉક્ટરો છે, એમની જે સેવા મને મળી છે એવી ક્યાંય ના મળે. પ્રાઇવેટમાં હું કેટલી વાર દાખલ થયો છું, પ્રાઇવેટ સેવા મને મળી નથી. બીજું નર્સિંગ સેવા, જોડે બેસીને દવા પીવડાવે છે, ગોળીઓ ગળાવે છે, અને ટોટલી એટલી બધી સારી સેવા કરી છે. વત્તા હજી આપણા વોર્ડ બોયનો સ્ટાફ છે, એ જોડે બેસીને ચમચીથી ખવડાવેલું છે મને, હું ખાઈ નહોતો શકતો. 2 દિવસથી સળગ એમણે ચમચીથી ખવડાવ્યું છે. આવી સર્વિસ પ્રાઇવેટમાં ના મળે એટલી અહીંયા આગળ, અને ગવર્મેન્ટમાં અને પણ પૈસો લેતા નથી. આવી સેવા ગુજરાત સિવાય ક્યાંય મેં સાંભળી નથી કે મને મળે. સાફસૂફી એટલી બધી, સિક્યુરિટીવાળાનું કોઈને અંદર આવવા નહીં દેવા. 1000 પેશન્ટ હોય, બીજા 1000 જણ આવવા દે તો પોઝિશન શું થાય? અહીંયા એક પેશન્ટનો તકલીફમાં મૂકી જાય. એટલે ટોટલી સર્વિસ સારી છે અને મને આનંદ છે. અને 2 દિવસ હું ઘેર જઈશ, કોવિડ સાથીના હિસાબે હું ઘેર શાંતિથી વાત કરી શકું છું. ઘરવાળાને આનંદ થાય છે કે અમે રૂબરૂ મળ્યા, ભલે અંદર નથી જવા દેતા પણ રૂબરૂ મળ્યા તો બરાબર અમને તો લાગે છે. અને એમને આનંદ થાય છે કે ના ભાઈ અમે મળી રહ્યા છીએ અમારા ઘરવાળાને બધાને. કોવિડ વર્ડથી છે, મારા ઘરે વિડીયો કોલ વાત કરાવે છે, મને બહુ સારું લાગે છે. અહીંયા ડાક્ટર બધા મને સારું રાખે છે, આવી ઘડી ઘડી મને ચેકઅપ કરે છે, જોવે છે, બધું કરે છે, બીપી આપે છે, બધું કરે છે. મને બહુ સારા છે ડાક્ટર, ત્યાં બહુ સુવિધા સારી છે. અમારી ડાક્ટર છે, સિસ્ટર છે, બહુ સારા માણસ છે, અહીંયા દેખભાળ સારું કરે છે. અમારે અત્યારે કોઈ ટેન્શન જશે નહીં, મને બહુ રિલેક્સ છે. અહીંયા હું આવ્યો હતો, અહીંયા આવવાથી મને બહુ સારું મળ્યું છે. અમે અત્યારે કોઈ ટેન્શન જેવી વાત નહીં, મને મને બહુ આનંદ મળ્યો છે અહીંયા આવીને. અત્યારે સારો સ્વતંત્ર અમે અરે ઇસ હોસ્પિટલ મેં સબ ચીજ રિપોર્ટ દવાઈ સબ ફ્રી મેં હોતી હૈ, કોઈ પૈસે નહીં લગતે અહીંયા. સબસે અચ્છી બડી બાત યહી હૈ કે ગરીબ ઇન્સાન ઇલાજ કરવા સકતે હૈ કોરોના કા, યહાં કોઈ પૈસા નહીં હૈ રિપોર્ટ કા ભી નહીં, દવાઈ દારૂ કા ભી નહીં. હું જ્યારે એડમિટ થઈ ત્યારે મારાથી 4 ડગલા પણ ચલાતું નહોતું, પણ અત્યારે 3 દિવસ થઈ ગયા મારે. હવે હું જાતે વોશરૂમ જાઉં છું અને ઓક્સિજન પણ આજે મારું કાઢી નાખ્યું છે. હું જ્યારે આવી ત્યારે ઓક્સિજન ઉપર હતી, એટલે અત્યારે મને ઘણું સારું છે. બીજો બધો સ્ટાફ પણ સારો છે, નર્સિંગ સ્ટાફ પછી વોર્ડ બોય બધા હેલ્પિંગ નેચરવાળા છે, અને સફાઈ પણ ખૂબ સારી રાખે છે. દિવસમાં 3-1 વખત કચરા પોતા કરે છે, બીજું કંઈ પ્રોબ્લેમ નથી. ઘણું સારું છે આજે મને. યહાં કે ડોક્ટર્સને જો ખડે પગે ટ્રેનિંગ હમારી ટ્રીટમેન્ટ કી હૈ ઉસકી વજહ સે નોટ ઓનલી ડોક્ટર્સ ઓલ નર્સિંગ સ્ટાફ ઓલ મેડિકલ ઓફિસર્સ ઓલ એડજોઇનિંગ સ્ટાફ ઓલ વોર્ડ બોયઝ એન્ડ આયા દે આર ટ્રીટિંગ લવલી મધરલી ટ્રીટિંગ દે આર ડુઈંગ.
સૌ પ્રથમ ભગવાનને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આવી સારી એવી હોસ્પિટલ મળી ગઈ અને એમાંય વળી સારામાં સારા એજ્યુકેટેડ અને સુંદર અને સારા ડૉક્ટરો મળી ગયા, સારી બધી નર્સો મળી ગઈ, વધુમાં વધુ વોર્ડ બોય મળી ગયા અને એટલી બધી સરસ સેવા મને મળી ગઈ છે કે આપણે હું એક અવાજ કરું ને તરત ચાર પાંચ ડૉક્ટરો કે નર્સો આવી જાય છે, ટાઈમસર બ્લડ લઈ જાય છે, ટાઈમસર સુગર કાઢે છે, ટાઈમસર ઓક્સિજન ચેક કરે છે અને બધા જ રિપોર્ટ સારો આપે છે અને ભગવાન એમનું સૌનું ભલું કરે એવી હું પ્રાર્થના કરું છું અને એમના કુટુંબીઓ પણ બળ અને બુદ્ધિ મળે એવી પણ પ્રાર્થના કરું છું. સાથે સાથે હું ચાર દિવસ પછી મને હું સારામાં સારો રિકવરીમાં આવી ગયો છું અને સારામાં સારી મને સેવા મળી છે. ઉપરાંત ધન્વંતરી હોસ્પિટલના દર્દીઓને સારવારની સાથે દિવસમાં ચાર વાર પૌષ્ટિક આહાર, ગરમ દૂધ, ચા નાસ્તો પણ આપવામાં આવે છે, જેનાથી દર્દીઓને જરૂરી એવા બધા જ ન્યુટ્રિશન મળી રહે. કે અહીંયાથી રહેવા ખાવા પીવાની બધી જે નોર્મલી ઘરની અંદર વ્યવસ્થા હોય એની કરતાં પણ વિશેષ આ લોકોએ ખાવા પીવાની વ્યવસ્થા કરી છે. સવારના પોરમાં ઉઠીએ એટલે 6 વાગ્યામાં ચા કોફી આવી જતી, પાછું 7:30 થાય એટલે નાસ્તો આપી જતો, પછી નાસ્તો આપે એવું જ નહીં, એમ લાગે કે ભાઈ વધારે ભૂખ છે તો એકની જગ્યાએ 2 વખત પણ તમને નાસ્તો એ લોકો આપે છે. પછી પાછો 9:30 જ્યુસ આવે છે, લીંબુ પાણી આવે, પાછું 11:30-12 વાગે જમવાનું આવી જાય. જમવામાં પણ એવું લાગે કે ભાઈ વધારે ભૂખ છે તો એકની જગ્યા વખતે 2 વખત તમને જમવાનું જોતું હોય તો પણ પાછું આપતા. સાંજે પાછું 4:30-4 ચા દૂધ કોફી આવે, નાસ્તો આવે, ત્યારે પણ જોઈએ એટલો નાસ્તો તમને અમને આપવામાં આવતો, જેટલું જોઈએ એટલી વખત. સાંજે પાછું 7:30-8 પાછું જમવાનું આવી જાય. જમવાનું તો આવે તો બરાબર છે, એની સાથે સાથે જો કોઈને ડાયાબિટીસ હોય તો એક્સ્ટ્રા ખીચડી આપવામાં આવતા, દૂધ આપવામાં આવતું, લીંબુ પાણી આપવામાં આવતું, આવી રીતે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવતી. મને યાદ છે રાતના 2-3 વખત દવા શરીરમાં જાય એટલે ભૂખ લાગે, ભૂખ લાગે એટલે રાતના 2-3 વાગે પેટમાં જાણે અગ્નિ થતી એવી ભૂખ લાગે. તો અહીંયા 2-3 વખત મેં કીધું કે ભાઈ રાતના મને ભૂખ લાગી છે, તો આ લોકોએ મને નાસ્તાની પણ વ્યવસ્થા કરી દીધી હતી. આ લોકોએ ખૂબ સાચવા છે, ખૂબ ધ્યાન રાખ્યું છે, હૃદયપૂર્વક બધા ખૂબ આભાર. ઓલ્સો દે આર પ્રોવાઇડિંગ વન્ડરફુલ ફૂડ. ઇટ ઇઝ અનઇમેજિનરી દેટ ઇન અ હોસ્પિટલ સચ ગુડ ફૂડ આર પ્રોવાઇડેડ. ધીસ ઇઝ ધ વેરી ફર્સ્ટ ટાઈમ આઈ હેવ સીન. અહીંયા મને બેડ ઉપર ભાઈ નાસ્તો બધો મને ખોલી આપે છે, નાસ્તો કરાવે છે, ચા કોફીના મને પેકેટ ખોલી આપે છે. મને ડાયાબિટીસનો પૂરતો મને માટે એટલો એવો ખોરાક મળે છે અને બીજી રીતે સારી રીતે ઘણી સેવા થઈ છે. તો બીજી તરફ માનસિક રીતે દર્દીને સહાનુભૂતિ મળી રહે તે માટે નર્સિંગ સ્ટાફ દ્વારા વિડીયો કોલિંગથી કુટુંબીજનો સાથે દરરોજ વાત પણ કરાવવામાં આવે છે, જેથી પરિવારને ચિંતા ના રહે અને ખાતરી રહે કે અહીંયાની સારવારથી એમનું સ્વજન જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે. સાથે સાથે માણસ ઘરે હોય તો ઘરે તો બધી વસ્તુ માણસને મળી જતી હોય, પણ અહીંયા માણસ ઘરથી અલગ છે, ઘરથી દૂર છે અને છતાં પણ દિવસની અંદર 1 વખત 2 વખત 3 વખત વિડીયો કોલમાં વાત કરાવવામાં આવતી, ફોનમાં વાત કરાવવામાં આવતી કે ભાઈ ઘરના લોકો સાથે તમે સંપર્કમાં રહી શકો, તમને શું તકલીફ છે, તકલીફ નથી એ બધું પણ તમે એ લોકો સાથે શેર કરી શકો, એ લોકો પણ પોતાની તકલીફ હોય અહીંયા ડૉક્ટર સાથે વાત કરી શકે, એટલા માટે આ લોકો વિડીયો કોલ દ્વારા પણ અમને વાત કરાવતા. અહીંયા હોસ્પિટલમાં છું, મારી જોડે એવો મોબાઈલ નથી કે જે હું વિડીયો કોલથી વાત કરી શકું. કોવિડ સાથીવાળા અહીંયા આવ્યા છે અને મને રોજ એકવાર ફોન ઉપર વાત કરાવે છે ઘેર કે શું પોઝિશન છે, શું છે, એ બધું ટોટલી બધા મારો ટોટલની હિસ્ટ્રી ત્યાં આગળ
તો બીજી તરફ ડોક્ટરો પણ જીવ જોખમમાં મૂકીને 24 કલાક ખડે પગ દર્દીઓની સારવાર કરી રહ્યા છે, તો સાથે સ્વાસ્થ્ય સહાયકો પણ 24 કલાક દર્દીઓની દેખરેખ રાખી રહ્યા છે. અને સાથે જ વિશ્વના માથે નવી જ આફત બનેલા અને મેડિકલ જગત માટે સાવ નવા કોરોના વાયરસને સંપૂર્ણપણે ડામવાના સંશોધન આજે વિશ્વભરમાં ચાલી રહ્યા છે. અને આ સંશોધનના સુધારા વધારાના આધારે કોરોના વાયરસ સામેના જંગની નીતિ બદલાતી રહે છે. પણ આ બદલાતી રણનીતિ પ્રમાણે સ્વાસ્થ્ય કર્મીઓને તૈયાર રાખવા જરૂરી છે. એટલે DRDO અને GU ની સંયુક્ત પહેલથી ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં કોવિડ કેર તાલીમ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા જુદી જુદી દવા ઉપયોગ, ICU વોર્ડમાં શું સંભાળ રાખવી, ઓક્સિજન થેરપી, હોમ આઇસોલેશનમાં શું કાળજી રાખવી, કોવિડ થઈને માટે એ પછીની સંભાળ, પોસ્ટ કોવિડ મ્યુકોમાઇક્રોસિસની સંભાળ, ડિસ્ચાર્જ આપવાના પ્રોટોકોલ, પ્રેગ્નન્ટ મહિલાઓની ખાસ સંભાળ જેવી અત્યંત જરૂરી બાબતની તાલીમ આપવામાં આવે છે, જેના ફળ સ્વરૂપે મહામારી દરમિયાન દરેક દર્દી પાસે નિષ્ણાત ડોક્ટર ના પહોંચી શકે તો પણ એક સ્વાસ્થ્યકર્મી સંકટ સમયની સાંકળ થઈને દર્દીનો જીવ બચાવી શકે, તો આની સાથે જ લોકોની વેદનાને સંવેદનાથી સમજીને દર્દીઓની સંખ્યામાં વધારો થાય એ પહેલા જ આગોતરી તૈયારીના ભાગરૂપે નર્સ, વોર્ડ બોય અને અન્ય મદદનીશ કર્મચારીઓની નવી ભરતીમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. અને એટલું જ નહીં પણ 24 કલાક સેવા આપતા ડોક્ટરોને આરામ મળી રહે અને એમનું પણ સ્વાસ્થ્ય સચવાઈ રહે એ માટે આરામ ગૃહની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો સાથે જ ડોક્ટરો એમને સ્વાસ્થ્ય સહાયક કર્મચારીઓ માટે ડોનિંગ રૂમ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાં તેઓ પોતાની સુરક્ષા માટે આરામથી PPE કિટ પહેરીને સુસજ્જ થઈ શકે. તો વિશાળ જગ્યામાં પ્રસરેલા આ હોસ્પિટલમાં થોડા થોડા અંતરે સેનિટરી સ્ટેશન પણ મૂકવામાં આવ્યા છે, જ્યાં દરેક કર્મચારી ડિસઇન્ફેક્ટ થઈ શકે અને પોતાની સુરક્ષા રાખી શકે. તો સાથે જ સ્વચ્છ ટોયલેટ બાથરૂમની પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે અને લોન્ડ્રીની સેવા પણ અહીંયા 24 કલાક આપવામાં આવે છે, કારણ કે સ્વચ્છતા એ સારવારનું અભિન્ન અંગ છે. હવે વાત કરીએ પ્રાણ પ્રશ્ન સમા પ્રાણવાયુની, તો 900 બેડને પૂરતો ઓક્સિજન સપ્લાય મળી રહે એ માટે 35,000 લીટર પ્રવાહી ઓક્સિજન સ્ટેશન ઉપરાંત 20,000 લીટર બેકઅપ ઓક્સિજન ટેન્ક પણ અહીંયા રાખવામાં આવ્યું છે. નાગરિકોનું અમૂલ્ય જીવન કોઈ પણ અછતના કારણે ના જોખમાય એ જોવું એ આ સરકાર માટે પાયાની બાબત છે, અને એટલે પૂરતો પુરવઠો અહીં સતત હાજર રાખવામાં આવે છે. આટલું જ નહીં પરંતુ અવિરત ચાલતી આ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ, હોસ્પિટલના મોટા મોટા સાધનો, જમવાનું રસોડું, લોન્ડ્રી જેવી અનેક વસ્તુઓ જેમાં આગ અને વીજળીનો સતત વપરાશ થઈ રહ્યો છે, આવી જગ્યા પર નાની ભૂલ પણ મોટી દુર્ઘટના સર્જી શકે છે. એ વાતને ધ્યાનમાં રાખીને અગ્નિશામન યંત્રો, ફાયર આર્મી અને ફાયર સેફ્ટીના કર્મચારીઓને પણ સતત અહીંયા હાજર રાખવામાં આવે છે. ધન્વંતરી હોસ્પિટલની સુવિધા, ડોક્ટરોનો સહકાર અને એક એક કર્મચારીના દિવસ રાતના પરિશ્રમના જોરે અહીંયા દાખલ થયેલા અનેક દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થઈને ઘરે પાછા ગયા છે. એ સાજા થયેલા દર્દીઓના આશીર્વાદ ગુજરાતની પ્રજાને સદીઓ સુધી મળતા રહેશે. તમારું નામ શું છે? પ્રકાશ ગોર. બરાબર, આપકો કૈસા હૈ અભી? બહોત બઢિયા હૈ. બહોત બઢિયા. કિતને દિન પહેલે એડમિટ હુએ થે? મેં સોમવાર કો આયા થા. બરાબર. તબ મેં ચલ ભી નહીં સકતા થા. લેકિન યહાં કે જો આપકા નર્સિંગ ડોક્ટર કા જો સ્ટાફ ને જો કોઓપરેશન દિયા, જો મેડિસિન દી, જો ડાયગ્નોસિસ કિયા, આજ મેં ઇસ કન્ડિશન મેં હું કે આજ મેં બિલકુલ અપને ફિટ મહેસૂસ કર રહા હું. મને બધી રીતે ફેસિલિટી મળી. દર કલાક ઓબ્ઝર્વેશનમાં ડોક્ટર આયા છે, નર્સો આયા છે, મેડિસિન બહુ સારામાં સારી. એક્સલન્ટ સર્વિસ ડોક્ટર, DRDO સેલ્યુટ, સમજ્યા? અને નર્સિંગ સ્ટાફ, વોર્ડ બોય સ્ટાફ, વેરી નાઇસ, નાઇસ ફૂડ,
નાઇસ સર્વિસ અમને જેર કર્યા તમે, તમારી કૃપાથી અમે સારા થઈ ગયા. બરોબર, તમને કેવું લાગે છે? બહુ જ ફાઇન લાગે છે મને. અમારી દુઆઓ તમારી સાથે જ છે, દેશના છોકરાઓની જોડે જ છે. અમે ખૂબ આશીર્વાદ આપીએ તમને, સમજ્યા? તમે ખૂબ ખુશ રહો અને તમને ખૂબ ભરપૂર આપે શક્તિ માતાજી. શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, ઘરના બી તમારા ખુશ રહે. અને કેવું તો ના જોઈએ, પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં પૈસા ખર્ચીને પણ ના મેળવી શકાય એવી અદ્યતન સુવિધા સરકારી અને અસ્થાયી હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે. અને એનો શ્રેય જાય છે DRDOના સહયોગ અને માર્ગદર્શનને અને શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારના સહકારને. કપરા સમયની મુશ્કેલીઓને પણ પાર પાડે છે ગુજરાતની કર્મનિષ્ઠ સરકાર. કોરોનાને સતત માત આપે છે.